गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8માં હું હર્ષાબેન પુરોહિત જેમ સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં કયો પાઠ ભણવાનો? સાકરનો શોધનાર. સાકરનો શોધનાર પાઠમાં આપણે જોયું કે અંજન અને કિન્નરી આ બંને, કે અંજન જ્યારે કલર પોતાના શરીર ઉપર ઢોળે છે અને કપડાં ગંદા કરે છે, ટેબલ ગંદું કરે છે, આ બધી પ્રક્રિયા કરે છે ત્યારે નિખિલ રાય એને પર ગુસ્સે થાય છે, એની અસર એના મન ઉપર પડે છે અને અંજન બીમાર પડી જાય છે. એ આપણે જોયું. પછી આપણે આગળ જોયું કે આ બીમાર અંજન પડે છે એટલે નિખિલ રાય ડૉક્ટરને બોલાવે છે, પણ ડૉક્ટર કહે છે કે અંજનને એમ કે ગમે તેટલી દવા કરાવીએ તો કંઈ ફેર પડતો નથી. એવું જ્યારે નિખિલ રાય કહે છે ત્યારે એમ કે અંજન એ એની સામું જુએ છે. અને એ વખતે ડૉક્ટર જ્યારે જાય છે ત્યારે નિખિલ રાયના મિત્ર ભાસ્કર રાય ત્યાં આવે છે. એ આપણે જોયું હતું કે ભાસ્કર કાકા તો આવ્યા, ભાસ્કરભાઈ ઘણા બધા રમકડા લઈને આવે છે, પણ અંજન એવું કહે છે કે કિન્નરીને, કે કિન્નરી જ્યારે એવું કહે છે કે ભૈયા ભાસ્કર કાકા આવ્યા છે, ત્યારે અંજન એમ કહે છે કે ભાસ્કર કાકા આવ્યા, રમકડા તો લાવ્યા પણ આપણે કશું અર્થ નથી, આપણા પપ્પાએ આપણને રમકડા રમવાની ના પાડી છે, એવું આપણે જોયું હતું બરાબર. હવે આગળ પાઠ નંબર 3. નિખિલ રાય અને ભાસ્કર રાય સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. નિખિલ રાય આરામ ખુરશીમાં અદ્ધર બેસે છે. ભાસ્કર રાય ઝૂલતી ખુરશીમાં હીચે છે. ભાસ્કર રાય જોયું ને, આટલી વારમાં અંજન એના ખુશ મિજાજમાં આવી ગયો. અને તમારી બીક કે તાવ આવતો હશે. પહેલાં તો નિખિલ રાય ભાસ્કર રાય સામે જોઈ રહે છે, પછી પચાવમાં બહાનું કાઢે છે. નિખિલ રાય, ભાસ્કરભાઈ તમે મને ખોટો દોષ આપો છો, અંજુના લક્ષણ તમે જાણતા નથી. મહિના દહાડામાં પહેલાં પણ કોલસામાં એક મોટો કડકો લઈ અને ભૂક્કો કરતો હતો. ભાસ્કર રાય, શા વાસ્તે? નિખિલ રાય, મેં પૂછ્યું કોલસામાંથી સાકર બને છે એવું તેણે વાંચ્યું હશે એટલે એમાંથી સાકર શોધતો હતો. આવું એકવાર નથી બન્યું, તેનું નિત્યનું જે હુનર કેટલાક કહો, મારે તે ક્યાં સુધી આ ખાડા કાન કરવા, એમાં ભણવાનું તો નામ જ ન મળે. અને કાનમાં નક્કામાં થોથા જોડે તો તેની પાછળ ઉજાગરા કરે. શું કીધું જુઓ, કે જ્યારે એમ કે ભાસ્કર રાય આવે છે અને એમ કે કિન્નરીને બંને કહે છે, ત્યારે એમ કે એની મમ્મી એવું કહે છે કે બાપુને મેં કીધું છું પપ્પા હવે કહેશે રમવાની છૂટ આપશે, ત્યારે અંજનના મોઢા પર એકદમ એમ કે ખુશખુશ મિજાજ અંજન થઈ જાય છે. ત્યારે ભાસ્કર રાયે શું કીધું કે આ બધું તમારી બીકને લીધે થઈને જ થતું હશે. નિખિલ રાયને જ્યારે આવું કીધું ત્યારે નિખિલ રાય એવું કહે છે કે બીકને લીધે ને, હા પણ એમ કે એ વસ્તુ બરાબર છે. ત્યાર પછી આગળનું આપણને વર્ણન કર્યું છે કે બંને જણ નિખિલ રાય અને ભાસ્કર રાય બંને બેઠક રૂમમાં આવી અને બંને ખુરશીમાં બેસે છે. ત્યારે જેમ કે ભાસ્કર રાય નિખિલ રાય સામે જોઈ અને કહે છે કે એમ કે જોયું ને કેવો ખુશ મિજાજમાં આવી ગયો, આ તમારા બીકના કારણે જ આવું થતું હશે. ત્યારે નિખિલ રાય પોતાનું અહીંયા આપણને બતાવ્યું છે કે નિખિલ રાય પોતાની ભૂલ સ્વીકારવાને બદલે એમ કે બહાનાથી બચાવ કરી અને કહે છે કે દોસ્તો ઘણો બધો એનો છે પણ એ જણાવતા નથી. મહિના પહેલાં એમ કે એણે કોલસાની એક મોટો કપડો લીધો અને એને ભૂક્કો કરી નાખ્યો. પછી પૂછે કે આ શું, તો એમણે એવું કીધું કે કોલસામાંથી કે એણે ક્યાંક વાંચ્યું હશે કે કોલસામાંથી સાકર શોધતો હતો. એવું એમ કે એક નહીં પણ એના અનેક એવા અવગુણો ને એના અનેક લક્ષણો છે, પણ આ બધાનેમાંથી એમ કે હું આ ખાડા કાન કરું છું એટલે એમ કે હું ગણગારતો નથી. આવું જ્યારે કહેવામાં આવે છે પછી એમ કે અને નક્કામાં એમ કે ઘણી બધી વખત તો એ પોતે ભણવાઈ જાય છે પણ ભણતો નથી, ભણવામાં ધ્યાન નથી અને ખોટા જેમ કે ખાલી ખોટા ચોપડા બતાવવાના દેખાવ કરી અને ઉજાગરા કરે રાખે છે. ભાસ્કર રાય, ભાઈ તમારી ભૂલ થઈ જાય છે, ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓને કેટલું હળદર ફીટાવું, કેટલા એવા ચોટે ચોટે રજડે છે. આપણા વર્ગમાં પહેલાં 5 ક્રમમાં આવતા રાખનાર રાજારામને મહિને માળ 35 રૂપિયા મળે છે,
બાકડે પડી રહેનાર રામલાલ લોખંડના ધંધાનો બન્યો અને તે બધું આંખ આગળ છે. આ નિખિલ રાય ગરમ થયો. એટલે શું મારે લોઢાના કારખાને મોકલવાનો? ભાસ્કર રાય હસીને, ગુસ્સે ન થાવ, પણ હું માનું છું ત્યાં સુધી અંજનમાં બુદ્ધિશક્તિ છે. એટલું જ માનું કે તે રૂપી ન તે રૂંધી ન નાખો અને તેને સાચા માર્ગે વળવા દો. જ્યાં હયાય નહીં ત્યાં પ્રફુલ્લ હોય અને તેવે જોવા મળે. એ કોલસામાંથી સાકર શોધવાનારને કોઈક દિવસ જગને નમ નવું અજવાળું આપશે. શું કીધું છે જુઓ. નિખિલરાય અંજનરાયને એમ કે, ભાસ્કરરાય નિખિલરાયને શું કહે છે કે એમ કે એવું કશું છે નહીં કે 1 થી 5 નંબરમાં વધારે માર્ક્સ આવવાથી એમ કે થાય. આપણી જોડે જ ભણનારના વધારે ભણનારના પણ દાખલા એવા જ છે. ત્યારે નિખિલરાય એમ કહે છે કે ભલે ઓછું ભણે પણ એમ કે સારું ભણે. ત્યારે ભાસ્કરરાય એવું કહે છે કે એવું કશું છે નહીં ભણતરમાં, પણ એમ કે આપણા ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા કે જે 1 થી 5 નંબરમાં આવતા. એમાં એમ કે જે રાજારામ હતો 1 થી 5 નંબરમાં આવનાર, એને અત્યારે માલ 35 રૂપિયામાં નોકરી કરે છે. અને એમ કે જે છેલ્લા નંબરે આવતો ને જે નપાસ થનાર વ્યક્તિ રામલો, એ હતા એક લોખંડનો વેપારી બની અને મોટો બંગલો બનાવી દીધો છે. ત્યારે એમ કે એકદમ જ નિખિલ રાય ભાસ્કર રાય પર ગુસ્સે થઈ જાય છે. અને પછી શું કહે છે જુઓ, કે એમ કે મારે શું એને લોખંડ ટીચવા મોકલવાનો, લોખંડનો ધંધો કરાવવાનો, એને ભણાવવાનો નથી. ત્યારે નિખિલ રાય એમ કે ગરમ ના થાવ એમ કહીને હસીને એકદમ જવાબ આપે છે કે તું ગુસ્સો ના થઈશ, પણ એની જે સમજણ શક્તિ છે, એનામાં વિકાસ બુદ્ધિ છે, એમ કે એનામાં એવી એક એક પ્રકારની એવી શક્તિ છે કે એ જો એક કોલસામાંથી સાકર શોધતો હોય તો એના મગજની અંદર ઘણું બધું એવું ભરેલું હશે. અને એ ગમે ત્યારે પણ એમ કે આપણે એમ કે એના લીધે થઈ અને જગતને એ કંઈક નવું અજવાળું આપશે. નિખિલરાય પર આની અસર થઈ જણાય છે અને તે તદ્દન મૌન જણાવે છે. ભાસ્કર રાય આથી અસંતોષ ઉપજે છે અને ખુરશીમાં ઊભા થઈ અને ઓએ બારણે પહોંચે છે. શું કીધું છે જુઓ, કે જ્યારે આવું વાત થાય છે ત્યારે એમ કે નિખિલરાયને એમ કે આવો બધો ગુસ્સો કરે છે, આવી વાત કરે છે, ત્યારે નિખિલરાયના મન ઉપર એની કંઈક અસર થઈ હોય એવું ભાસ્કર રાયને લાગે છે. અને એમ કે એકદમ મૌનતા જાળવી અને એમ કે ભાસ્કર રાયને સંતોષ ઉપજે એમ કે અને એમ કે ઉપજે છે અને તે ભાસ્કર રાય પોતે ખુરશીમાંથી ઊભા થઈ અને એમ કે બારણા સુધી પહોંચે છે. પછી બારણા સુધી પહોંચ્યા પછી શું થાય છે એ આપણે આગળ જોઈએ. બૂમ મારી, અંજુ કિન્નર અહીં આવો. કિન્નરી આવી પહોંચે છે. કિન્નરી, શું કહ્યું કાકા? ભાસ્કર રાય, અંજન ક્યાં છે? જો પછી એકદમ જોશથી બૂમ પાડે છે કે અંજન અને કિન્નરી તમે બંને અહીં આવો. ત્યારે કિન્નરી તો આવે છે. કિન્નરી પૂછે છે શું થયું, શું કહ્યું કાકા? ભાસ્કર રાય પૂછે છે અંજન ક્યાં છે? એ સમયે અંજન પોતાના ઘરમાંથી રૂમમાંથી ધીરે ધીરે આવે છે. કિન્નરી, બહારથી આ આવ્યો ભાઈ. ભાસ્કર રાય ધીરેથી, જાઓ લતા ભાભીને કહો તમને રમકડા વહેંચી આપે. કિન્નરી ઉપડી જાય છે અને અંજનની આંખો નિખિલ રાય ભણી જાણે જવાની રજા માગતી હોય ને એમ. જો શું કીધું છે, બાળકોને પણ પોતાના મા બાપની બીક છે. આ બાળકને પણ પોતાના પિતાની બીક છે. એટલે એમ કે એ પણ જ્યારે ભાસ્કર રાય એવું કહે છે કે ક્યાં ગઈ કિન્નરી અને અંજન, એટલે એમ કે કિન્નરી આવે છે પણ અંજન પોતાના રૂમના દરવાજામાંથી ધીરે ધીરે બહાર આવે છે. આવ્યા પછી એકદમ એ પૂછે છે ત્યારે એમ કે આવી અને ઊભો રહ્યો. ત્યારે અંજન ભાસ્કર રાય ધીરેથી એવું કહે છે કે જાઓ લતા ભાભીને કહો કે રમકડા તમને બંનેને વહેંચી આપે. એ સમયે અંજન ધીરે રહી અને એમ કે ભાસ્કર રાયની સામે ઊભો રહે છે અને નિખિલ રાયની સામે જાણે પોતે રમકડા રમવા જવાની પરમિશન માગતો હોય એવી રીતે ત્યાં ઊભો રહી અને નિખિલ રાયની સામે તે જોઈ રહે છે. નિખિલ રાય શાંતિથી જા. ઉમંગમાં ઉછળતા પગલે અંજન કિન્નરીને પકડી પાડે છે. ભાસ્કર રાય એ બતાવતા જોયું. નિખિલ રાય આરું જોઈ જાય છે અને ભાસ્કર રાય પડખે પડેલું છાપું ઉપાડે છે
अंदर थी आवतो अवाज किन्नर अंजन अने किन्नरी नो मीठो किल किलाट बन्ने ना काने अथड़ाय छे। जो शू कीधु छे के जारे एम के निखिल राय एम के रजा आपे छे कि भास्कर अंजन जारे रजा मागतो होय एवुं लागे छे ए समय एम के निखिल राय जारे पोते रजा आपे छे एवी रीते शांति थी जारे जवाब आपे छे के जा ત્યારે એમ કે એકદમ ખુલ્લા દિલથી દોડતો પરમિશન મળી ગઈ એટલે દોડતો જાય છે અને એમ કે બંને કિન્નરીને પકડી પાડે છે અંજન અને ભાસ્કર રાય તે પણ બતાવે છે કે જોયું ત્યારે નિખિલ રાય આડું જોઈ જાય છે અને ભાસ્કર રાયની બાજુમાં જે ભાસ્કર રાય બાજુમાં પડેલું પેપર લઈ અને વાંચવા મંડી વાંચે છે એ વખતે અંદરથી ભાઈ બહેનનો બંનેનો મીઠો અવાજ આવતો જોઈ અને બંને એમ કે એ થઈ જાય છે। આ અહીંયા આજે આપણે આ પાઠ પૂરો થયો। આપણે ફરીના વિડીયોમાં આનું સ્વાધ્યાય અને અભ્યાસ કરીશું, બરાબર છે। આ તમારે આ પાઠ સુધી 26 માર્કની પરીક્ષામાં પૂછાવાનું છે।